નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેયાંશ શાળા પરિવાર વતી આજના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં પાઠ 12 ભણવાનું છે, જેનું નામ છે ચોપડાને ઇન્દ્રજાળ. એમ ન વિચારતા કે અહીંયા તમારા ભણવાના ચોપડાની વાત છે, અહીંયા એવી જરાય વાત નથી. મિત્રો, આપણે જોઈશું અંદર કે અહીં શેની વાત છે. ચોપડો એટલે કે અહીં હિસાબની જે નોંધપોથી હોય એની વાત છે, અને ઇન્દ્રજાળ એટલે કે હિસાબમાં થતી છેતરપિંડી એની વાત અહીં કરેલી છે. લેખકનું નામ છે ચંદ્રકાંત પંડ્યા, જેમનું પૂરું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. એમનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં થયો હતો. આપણો આ પાઠ ચોપડાની ઇન્દ્રજાળ એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ. આ લેખક ચંદ્રકાંત પંડ્યા એ સંગીતમાં નિપુણ હતા. આપણો પાઠ એ બાનો ભીખુમાંથી લેવામાં આવેલો છે. નોંધપાત્ર પુસ્તકો ચંદ્રકાંત પંડ્યાના જોઈએ તો બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામા દ્વિઠી દ્વારમતી અને ઘડીક સંગ શ્યામ રંગનો, આ પુસ્તકો એમના નોંધપાત્ર પુસ્તકો છે. તો મિત્રો, અહીં કેવી ચોપડાના ઇન્દ્રજાળની વાત છે એ આજે આપણે આ પાઠમાં જોવાનું છે. તમને એમ થાય કે ચોપડા એટલે તો અમારે જે ભણવાના હોય એ ચોપડા, તો ના, અહીં નોંધપોથીના કે જેની અંદર છેતરપિંડી કરવામાં આવે છે હિસાબની નોંધપોથીમાં એની વાત છે. જોઈએ અહીં સમજૂતીની અંદર તો ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. મિત્રો, આ પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ, અને અહીં ગરીબી, વ્યાજખોરી કે ગમે એટલું વ્યાજ ભરો પણ તોય ક્યારેય વ્યાજ પૂરું થાય નહીં. શાહુકારો એટલે કે પૈસાદારો જે છે વધારે ને વધારે વ્યાજ લેતા જાય અને ગરીબ લોકોનું શોષણ કરતા જાય, અહીં એ બાબતની વાત છે. આત્મકથાખંડ એટલે કે કોઈ વ્યક્તિ ઉપર જે વીતેલી વાત હોય એ અહીં કરેલી છે. અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદૃશ ચિત્ર ઉપસાવ્યું છે. ગરીબ લોકો જે હોય એમાં કેવી રીતે એનું શોષણ થતું, અભણ જે લોકો ભણેલા નથી, જેને હિસાબ કિતાબ કશું ભાન નથી, કઈ રીતે હિસાબ કરવામાં આવે છે, કઈ રીતે વ્યાજ લેવામાં આવે છે, એને તો એ શાહુકાર લોકો કે એટલા પૈસા ભરી દેવાના, બસ એને બીજી કાંઈ ખબર ના પડે. આવો માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એવું કહે છે કે આખા ભારતની અંદર આ જ સ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા શાહુકારો, એમ કે વ્યાજનું વ્યાજ ચડી ગયું છે, એનું એ વ્યાજ ચડી ગયું છે, એવું શાહુકારો કહ્યા કરે, અને આ લોકોએ તો બિચારાને એને માનવું પડે. તો બીજી તરફ, બીજી બાજુ એ જ શાહુકારના દીકરા તરફ વાત્સલ્ય દાખવતા દેણદાર લોકો છે. એ શાહુકાર કે જેમની પાસેથી, જે શાહુકાર આ લોકો ગરીબ લોકો પાસેથી ખૂબ જ પૈસા લેતો, ખૂબ વ્યાજ લેતો, કારણ કે અભણ અને ગરીબ લોકોને હિસાબ કિતાબ ન આવડે એટલા માટે. અને આ જ દેણદાર કે જે લોકો એના દેણદાર છે, જેના માથે આ શાહુકારનું દેણું ચડી ગયું છે, એ શાહુકારના દીકરા પ્રત્યે આ લોકોને ભાવ હતો, વાત્સલ્ય હતું. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. સૂક્ષ્મ, અત્યંત ઝીણું કે જે દેખાઈ ન શકે એવું, જોઈ ન શકાય એવું પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. એ દીકરો જે છે એ ચોપડા ફાડીને બધાને કરજમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતને ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જામા પાસું છે. નિખાલસ્થ્યની વાત અહીં કરેલી છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, તેનું હૃદય સ્પર્શી આપણું હૃદય દ્રવી ઉઠે
આપણા હૃદયમાં આ વાત કાયમ વસી જાય એવી વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે. કહે છે, ત્યારે શાહુકાર ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. રાની પર જ એક ગામ અને એ ખેડૂતોનું શોષણ કોણ કરતું? તો કે પૈસાદાર લોકો. કોનું શોષણ કરતા? તો કે ગરીબ અને અજ્ઞાની લોકો હોય એનું. એ કહે છે કે ઋણ રાહત નો ત્યારે કોઈ કાયદો ન હતો. ઋણ રાહત, કોઈ ઋણમાંથી મુક્ત થઈ શકે થોડા વર્ષો માટે એવો કોઈ એ સમયગાળા કાયદો ન હતો. અને તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. દેશી રાજ્યમાં આવા શોષણખોરો કે જે લોકો વ્યાજનું વ્યાજ ચડાવતા જ જાય, ગરીબોનું શોષણ કરનાર, એવા લોકોને કહેવાય શોષણખોર. ઘી કેળા હતા એટલે કે એમને તો ખૂબ સારું હતું, કારણ કે આ લોકોને કાંઈ હિસાબ કિતાબ આવડે નહીં, એટલે પોતાને તો જલસા જ. એ લોકોને કહ્યા કરે કે આટલા પૈસા થયા છે, આટલા પૈસા દેવાના છે, આટલા પૈસા દેવાના છે, અને એ લોકોને તો જલસા. રાજા અને અમલદારોના જુલ્મને ચઢી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. એવી વાત કરેલી છે અહીં કે આ લોકો જે રાજા અને અમલદારો જેવા જુલ્મ કરતા પહેલાંના સમયની અંદર પ્રજા આગળ, પ્રજા પાસે, અને એનાથી આ લોકો તો ચડી જાય એવા હતા. શરીફ ડાકુઓની લૂંટ. આ ડાકુ કેવા હતા? તો કે શરીફ, સારા કપડામાં બેસનારા ડાકુ હતા. અને એ લોકો આ ગરીબ પ્રજા પાસેથી લૂંટતા હતા, એમને લૂંટી લેતા હતા આ લોકો, અને ગરીબ પ્રજાનો હાડ માંસને ચૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતા. આ લોકોને આટલી તકલીફ આપતા કે એ લોકો કઈ રીતે પોતે પોતાનું વ્યાજ ભરે, અને એ પણ ખોટું વ્યાજ, જરા પણ સાચું નહીં. હાડ માંસને ચૂથતા એટલે કે એમને ખૂબ તકલીફ આપતા, અને એ ગરીબ લોકો ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને આ લોકોને આપતા, એટલે કે હાડ માંસને ચૂથવું. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બત્તર જીવન જીવતી. રાંકડી એટલે કે રંક અથવા તો ગરીબ, એવી પ્રજા હતી. ગરીબ શબ્દનો સમાનાર્થી શબ્દ અહીં આપણને જાણવા મળે છે, રાંકડી એટલે કે રંક અથવા તો ગરીબ. આ પ્રજાનો કોઈ ધણી ધોરી, કોઈ એને મદદ કરે એવું હતું નહીં. ભોળી, જેને કાંઈ ખબર ન પડે એવી. લંગોટિયા પાત્ર એટલે કે માત્ર લંગોટ પહેરીને રહેતા. લંગોટિયા પ્રજા એટલે કેવા? તો કે જે લંગોટ પહેરીને પોતાનું જીવન જીવતા, એને કહેવાય લંગોટિયા પ્રજા. એમનું જીવન કેવું હતું? તો કે મૂંગા ઢોર કરતાંય બદતર, એના કરતાંય ખરાબ જીવન હતું આ લોકોનું. કારણ કે એમને તો ખાવા માટે ત્રણ ટાઈમનું પૂરતું ભોજન પણ નહોતું મળતું. ઉજળ જમીનમાં થોડું ઘણું પકવે. જમીન પાછી કેવી? તો કે ઉજળ, બહુ ફળદ્રુપ હતી નહીં, થોડું ઘણું પાકે અનાજ. અને એમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો. મહેનત આ બિચારા ગરીબ લોકો કરે. અને રાજાને આપવું પડે અનાજ, અમલદારને આપવું પડે, ધગડુંને આપવું પડે. ધગડું એટલે કે પોલીસને, પસાયતાને, બધા જે લોકો હોય એને. તલાટી એટલે કે મહેસૂલ વસૂલ કરનાર જે સરકારી કર્મચારી હોય એને. ભૂવો, ગામમાં તો હોય જ, ભૂત કાઢનાર હોય એ. અને આ બધાનો લાગુ એટલે કે આ બધાનો હક હોય. મહેનત બિચારી ગરીબ પ્રજા કરે અને એ જે પાક થાય એમાંથી આ લોકોનો ભાગ પડે, એવું હતું આ લોકોનું જીવન. શાહુકાર એટલે પૈસાદાર લોકો, જે આને વ્યાજે પૈસા આપતા હોય એ. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. અને પ્રસંગમાં બધું જ કામ પડતું મૂકી દેવાનું, બધાની વેઠ કરવા, અને એ બંધાયેલો હતો. હવે શું? તું કે ગુલામથી પણ બદતર જીવી જિંદગી એ જીવે. ગુલામે સારું જીવન જીવે એટલું ખરાબ જીવન આ લોકોનું હતું. ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. કેવા લોકો લાભ ઉઠાવે? ભણેલા લોકો. આવા લોકોને જે ગરીબ છે, જે અભણ છે, ને લાચારી કે જેને કાંઈ આવડતું નથી, કે જે લોકો ભણેલા નથી, ગરીબ છે, એનો લાભ કોણ ઉઠાવે? તો કે ભણેલા લોકો. 70, 50, 95નું ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. ઋણમાંથી એટલે કે
એ લોકો દેણદાર બની ગયા હતા. ગમે એટલા પૈસા ભરે પણ એનું લેણું પૂરું નહોતું થતું. અને આ ગણિત ગણનાર કોણ? તો કે શાહુકારના ચોપડા. શાહુકાર પૈસાદાર, ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે નોંધ પોથીનું જે કોઈ પણ ઘાલમેલ હાલતી, એ લોકો જે કોઈ પણ પ્રકારનું ગણિત હલાવતા. સાત પેઢી કદાચ આ ઋણ ભરને, સાત પેઢી કદાચ આ વ્યાજ ભરને, તેમ છતાંય ક્યારેય વ્યાજ ઓછું થાય નહીં, એવું જીવન હતું આ લોકોનું. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈ બંધે બતાવવાનો. મારા પિતાજીને શાહુકારી એટલે કે પૈસા, પોતે પૈસા બધા લોકોને આપવાના અને કોઈ ભાઈ બંધે આવું શીખડાવેલું. એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. ધીરધાર બીજાને પૈસા ઉછીને આપવાના એવો ધંધો પણ કરતા. પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવે. હાઉકાર એ લોકો સાહુકાર બોલતા એમને આવડે નહીં, એટલે એ શું કહે? તો કે હાઉકાર, એમ કહીને આખું ગામ એમને બોલાવે. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. પિતાજીનું મૃત્યુ થયું એ પછી જમીન ખેડનાર કોઈ રહેતું નહીં, દેખભાળ કરનાર પણ કોઈ નહીં. એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. જે શેઠ હતા એને અમે આપી દીધી. હવે શું થયું આગળ? હવે ગુજરાનના સાધન તરીકે દુજાણુને તેના પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા. હવે જમીન તો હતી નહીં, મૂળ શેઠને આપી દીધી. હવે એ લોકોને જીવન તો જીવવું ને, જીવન ગુજારો તો કરવો, એટલે એ માટે એમની પાસે શું હતું? તો કે દુજાણું, એટલે કે ગાય ભેંસ જે પાલતુ પ્રાણી તરીકે ઘરે રાખતા હોય, જે એમને દૂધ પૂરું પાડે એ દુજાણું કહેવાય. ને પિતાજીની ઉઘરાણી બે જ, ને પિતાજી જે ગામમાં ઉઘરાણું કરે અને એ પૈસાથી એમનું ઘર હાલે. વિધવા બાને માથે બે નાના દીકરા, એક નાની દીકરી ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. અને એની ઉપર ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની, એક તો બે નાના દીકરા, એક નાની દીકરી, ને એની ઉપર ત્રણ બેન પરણેલી હતી અને એનો વ્યવહાર બધો સાચવવો પડે. પરણેલી દીકરી હોય એના ઘરે સારો નરસો બધા પ્રકારના પ્રસંગ આવે અને ત્યાં જવું પડે. અને આ બધી જવાબદારી કોની? તો કે બાની. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બહુ ઉપજાવ નહીં. બાપુજી નામે એમના ઘરે એક ખેતર હતું જે બહુ ઉપજાવ નહોતું, ઉજ્જળ હતું, ત્યાં બહુ પાક આવતો નહીં. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે વેચી દેવું પડ્યું. એમની નાની બહેનના લગ્ન હતા અને આર્થિક સંકળાશ એટલે કે પૈસાની ખેંચ, પૈસાની ખેંચ હોવાને કારણે એમણે એ ખેતર વેચી દીધું. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે, રાત દિવસ ઢોર વૈતરું કરે એટલે ખૂબ જ મહેનત કરે, પણ તોય એટલા બધા પૈસા ભેગા ન થાય, કદી જંપીને ન બેસે. એમના પિતાજીનું મૃત્યુ થયું હતું, બા એક જ હતી, ક્યારેય થોડી વારની રાતે બેસે નહીં. કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે ત્યારે માંડ બે ટકના રોટલા મળે. જરૂર પડતું રાંધી આપે, કોઈની જરૂરિયાત હોય એવા ઘરે જાય, કામ કરાવે, ત્યારે માંડ આ લોકોને બે ટંકના એટલે કે બે ટાઈમના રોટલા જમવાનું મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલ. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પૈસા લોકોને આપતા ઉછીતા, ધીરધારનો બિઝનેસ કરતા, પણ ભાગ્ય જ કંઈક બચત મૂકી ગયેલા. ઘરમાં બહુ બચત હતી નહીં. એ જમાનો પણ સોંગારતનો, સોંગારત એટલે કે સસ્તું. જમાનો કેવો હતો? તો કે સસ્તો હતો, બહુ વસ્તુ બહુ મોંઘી મળતી નહીં. દસ રૂપિયા હારો ભાત, દસ રૂપિયામાં સારા ભાત જે છે એ મળી રહેતા, એવી વાત કરે છે. હારો એટલે કેવા? તો કે છ મણ એને કહેવાય. એ સમયની આ તે સમયનો પાઠ છે કે જ્યારે દસ રૂપિયાના હારો એટલે કે છ મણ, છ મણ એટલે કે અત્યારના 120 કિલો ભાત મળે, કેટલા પૈસામાં? માત્ર 10 રૂપિયામાં. એટલું સસ્તું હતું એ સમયની અંદર. એ જ પ્રમાણે બધી ચીજવસ્તુ, અને જેટલા ભાત સસ્તા હતા એ પ્રમાણે એટલી જ બીજી બધી વસ્તુ પણ સસ્તી હતી. એમાં બચત સી રીતે થઈ અને એમાં બચત કઈ રીતે કરવી? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને નવ નેજા પડ્યા. કુટુંબને, આખા કુટુંબનો ભાર બા એકલી ઉપાડતી અને એ ખૂબ જ અઘરું થઈ પડતું. નવ નેજા પડ્યા, ખૂબ અઘરું પડતું એમને.
એવી વાત અહીં કરેલી છે. જોઈએ ત્યાર પછી શું થયું. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. બધા દીકરામાં આ જે છે એ મોટા હતા બધાથી. ગામડે ઉઘરાણી કરવા કોણ મોકલે, તો કે બા. દેણદારો જે લોકો વ્યાજ ભરતા એ લોકો પ્રામાણિક હતા, જરા પણ પ્રકારની અપ્રામાણિકતા એ લોકોમાં નહોતી. પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. આ લોકોને જે પૈસા ભરતા હોય એ લોકોને એટલા બધા મોળા વર્ષો એટલે કે વરસાદ ન થાય, મોળું વર્ષ થાય કે જેથી કરીને એ લોકોનો ખેતરમાં પાક સારો થાય નહીં, અને પાક સારો ન થાય તો એમના ઘરમાં આવક ન થાય એવડી બધી. એટલે રોકડ કાંઈ આપી ન શકે, પૈસા ન આપી શકે. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર થોડું ઘણું આપે. એ લોકો એમની પાસે ન હોય તેમ છતાંય થોડા ઘણું કંઈક ને કંઈક અનાજ એવું બધું આપે. આપદા એટલે કે મુશ્કેલી, અને મુશ્કેલી ન પડે એટલા ખાતર એટલે કે એટલા માટે. શા માટે આ લોકો આવું આપતા, કે જેથી કરીને આ શાહુકારના દીકરાઓ, શાહુકાર તો રહ્યા નહોતા, એમનું તો મૃત્યુ થઈ ગયું હતું, તો એમનું જીવન ભરણ પોષણ વ્યવસ્થિત ચાલે એટલા માટે આ લોકો આપતા કંઈક ને કંઈક અનાજ. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી દેતા. પોતે આછું પાતળું ખાઈને એટલે કે યોગ્ય અયોગ્ય થોડું ઘણું ખાઈને ચલાવી લે, પણ એનું વ્યાજ પેટે એ ચોક્કસ વ્યાજ ભરી આપતા હતા. ધરમપુરથી 5-1 માઇલ દૂર મરઘમાળા ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. ધરમપુરથી 5-1 માઇલ જેટલું દૂર બરાબર એ જગ્યાએ જીવલા નામનો એક ખેડૂત હતો, અને મરઘમાળા ગામે રાની પરજ કોમનો એક જીવલો નામનો ખેડૂત હતો, અને એની પાસે લેણું નીકળે એટલે ત્યાં જે છે માંગવા જવાનું, ઉઘરાણીએ જવાનું બરાબર. કારણ કે એ લોકો એ સમયગાળાની અંદર પૈસા લીધેલા હોય શાહુકાર પાસેથી. એટલા માટે કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. કાંઠા વર્ષો એટલે કે નબળા વર્ષો, બહુ સારા વર્ષો નહોતા, ફસલની દ્રષ્ટિએ ખરાબ વર્ષો, કે જ્યારે બહુ પાક સારો થતો નહીં. થયું શું, એની કપરી સ્થિતિ થઈ, બહુ અઘરી સ્થિતિ થઈ. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા ડાંગર એટલે કે ચોખા, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. દર વર્ષે આવી બધી વસ્તુ આપીને એ વ્યાજ ભરે, કારણ કે એની પાસે બહુ પૈસા હતા નહીં. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાઉકારના પોયરાને આપદાની પડવી જોઈએ. એ લોકો એવું બોલતા, ગામડાની લેંગ્વેજ અહીં યુઝ કરેલી છે. હાઉકાર એટલે કે શાહુકાર, પોયરા એટલે કે એના બાળકો, એના છોકરા, આપદા એટલે કે મુશ્કેલી. જીવલાનું માનવું એવું હતું કે વર્ષ ભલે ગમે એટલું ખરાબ હોય, ગમે એટલો દુષ્કાળ પડ્યો હોય, પણ શાહુકારના છોકરાને મુશ્કેલી ન પડે એવું ધ્યાન રાખે. કોણ? જીવલો, કે જેની પોતાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, અને એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. એની દાનત એકદમ સારી હતી, એટલે કે મનની વૃત્તિનો ચોખ્ખો, એને કહેવાય દાનતનો શુદ્ધ. અને એકદમ આ બધી બાબતનું એ ધ્યાન રાખે કે છોકરાઓને કાંઈ તકલીફ ન પડે. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ. આ જીવલો જે ખેડૂત હતો એ અવારનવાર આ લોકોને ઘરે આવે, શાહુકારના ઘરે. શાહુકાર તો હતા નહીં, એમની બા અને આ દીકરાને એક નાની દીકરી હતી. બહુ પ્રેમ હતો એને આના ઉપર. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈક વાર એનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. આ જે ગોવિંદ હતું એ પણ એમની સાથે આવતો. ગોવિંદ કોણ? તો કે જીવલાનો છોકરો. એ આમની સાથે આવે. હવે થયું શું, જોઈએ ત્યાંથી આગળ. લંગોટી જીર્ણ ડગલું એ એનો પોશાક. લંગોટી નીચે પહેર અને ઉપર જીર્ણ ડગલું, જીર્ણ એટલે કે ફાટેલો તૂટેલો એવો પોશાક એ ઉપરના ભાગે પહેરતા. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો. હજી એ નાનો હતો, યુવાન હતો, તેમ છતાંય પોતે વ્યવસ્થિત ભોજન ને એવું બધું ન મળે તો એનું શરીર સૌ પતી ગયું હતું. હાડપિંજર જેવો સાવ શરીર સુકાયેલું.
એટલે અહીં લખ્યું છે હાડું પિંજર જેવો. તો એનો પુત્ર ગરીબડો, એનો પુત્ર પણ કેવો હતો? ગરીબડો, જે પોતે બિચારાને માંડ બે ટાઈમનું ભજવજન પૂરતું મળતું હોય એવી એમની હાલત હતી. જીવલાની હાલત હાડપિંજર જેવી. એનો પુત્ર અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો, દરિદ્રતાને ગરીબીને શરમ આવે એવો એનો દીકરો, અર્ધનગ્ન એટલે કે અડધા કપડાં પહેરેલા એવી હાલતમાં હતો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. એની સ્થિતિ બહુ જ ખરાબ હતી, ખૂબ ગરીબ હતા, પૂરતું જમવાનું પણ નહોતું મળતું. એવી એમની કરુણ દશા કે જે જોઈને આપણને પણ રડવું આવી જાય, આપણું હૃદય પણ રવી ઉઠે એવી એની હાલત હતી. પણ તેની વફાદારી એ માણસ ચોખ્ખો દાનતનો હતો. મુખ સાક્ષી, મુખ એટલે મૂંગા રહીને એ બધું જોતો. આવું કહે છે શાહુકારના મોટા દીકરા. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. શાહુકાર તો ગુજરી ગયા, પછી બા આ દીકરાને મોકલે ઉઘરાણી માટે. મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા. મરઘમાળ જે વિસ્તારમાં એ લોકો રહેતા હતા, એ જીવલા પછી પણ એક બે લેણદારો હતા કે જે લોકો અમને વ્યાજ આપતા હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિ ન કહેવાય. જીવલાની તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી, એના કરતાં આ લોકો તો સારા કહેવાય. એટલે બાને એમના પૈસા નિયમિત મળતા, એ બે લેણદારના પૈસા તો નિયમિતપણે મળે. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી. જીવલો તો બિચારો એકલો, એનો દીકરો ગોવિંદ પત્ની પણ આ દુનિયામાં છે ને, એટલે મનથી પણ ભાંગી ગયો હતો. તેનું બારમું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો. બારમું, પત્ની ગુજરી ગઈ પછી એનો દાડો બારમું તો કરવું પડે, બધી ક્રિયાવિધિ તો કરવી પડે, અને એના માટે એણે બીજો શાહુકાર કોઈ કરેલો. એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. એક શાહુકાર તો આ લોકો હતા જ, આ લોકો તો એની પાસે ઉઘરાણી કરવા જતા જ પૈસા માટે, અને બીજા પણ શાહુકાર હતા અને એના ઉપર તો કડક ઉઘરાણી થતી. કદાચ આ જે છોકરો છે, જે વ્યક્તિ આપણને આ બધી વાત કરેલી છે, એ કદાચ થોડું ઘણું આપે તો ચલાવી લે, પણ જે બીજા શાહુકાર હતા એ ચલાવી ન લે, અને એના માટેથી જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આવે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. દર રવિવાર ઉઘરાણી માટે જવાનું. નદીમાં નાહવાનું મળે, ઋતુ ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. આજે શાહુકારનો દીકરો એ પોતે પૈસા ઉઘરાણી માટે જાય, વ્યાજની ઉઘરાણીએ જાય, અને બા એને સુખડીને શક્કરપારાને એવું બનાવી આપે, ભેગા મિત્રોને લેતા જાય, ને જે સિઝન હોય એવા ફળો ને એવું બધું મળે, ચણાનો ઓળો એટલે કે જે લીલા ચણા એ મળે, શેરડી મળે, બોર મળે, કેરી મળે, બધું મળે, અને પાછું એ ઘર માટે લઈ આવવાનું. એવી રીતે આ શાહુકારનો દીકરો ઉઘરાણીએ જતો હતો. તો મિત્રો, આજે શાહુકારનો દીકરો ઉઘરાણીએ જતો આગળ જીવલાની સ્થિતિ કેવી થઈ એ આપણે જોઈશું ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં. તો મિત્રો, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં કે આગળ જીવલાની સાથે શું થયું.